અંજલિ એન્ડ આજે હું નાની બજારમાં છું એન્ડ નાની બજારમાં કેમ આવી છું એના પાછળ એક સ્પેશિયલ કારણ છે. સો રમજાનના આ મહિનામાં તમને નાની બજાર એરિયામાં અલગ અલગ ફૂડ્સ એન્ડ ટેસ્ટ જોવા મળશે. ફેમસ ભારત છોડા સરબતની સાંજના સમયમાં ડિમાન્ડ એકદમ વધી જતી હોય છે. ઓરેન્જ, કાલા ખટ્ટા, કાચી કેરી, લેમન, ગુલાબ જેવા અલગ અલગ ફ્લેવર્સના સરબતથી મન અને મગજ બંને તાજગી સવર થઈ જાય. નાની બજાર સ્પેશિયલી ફેમસ છે ફોર ખારી બિસ્કુટ, નાન ખટાઈ એન્ડ સ્પેશિયલી આ નાન માટે. અને અહીંની બીજી ફેમસ ખાવાની આઈટમ છે અહીંની નાન. અલગ અલગ પ્રકારની નાન તમને આ બજારમાં મળશે. નાન એકચ્યુઅલી કંઈ નહીં પણ એક મીઠી ગોળાકાર સોફ્ટ બ્રેડ છે. સ્પેશિયલી રમજાનના મહિનામાં અહીં ખૂબ વેચાતી હોય છે. સિમ્પલ નાન, માવાવાળી, ડ્રાય ફ્રૂટ્સ ને નારિયેલવાળી નાન ની વેરાયટી અહીંયા જોવા મળતી હોય છે. એન્ડ જો ચોક્કસ સમયમાં ના આવો તો નાન ખતમ પણ થઈ જાય, કેમ કે અહીંયા એની ડિમાન્ડ પણ એટલી જ વધારે છે. નાની બજારમાં આમ તો રેગ્યુલર ભીડ હોય જ છે, પરંતુ રમજાનના મહિનામાં સાંજે લોકો વધારે માત્રામાં તમને અહીંયા જોવા મળશે. એટલે આ નાની ગલીઓવાળા રસ્તાઓમાં ક્યારેક ટ્રાફિક પણ જામ થતા જ હોય છે, તો બહેતર છે કે જો તમે આવો તો ટુ વ્હીલર લઈને જાઓ. ફાલુદા, લસ્સી જેવી ઠંડી કોલ્ડ ડ્રિંક્સ પણ અહીંયા ખૂબ વેચાય છે. તો નાની બજારમાં એવું ઘણું બધું છે જે જૂના પાલનપુરમાં તમને જોવા મળતું હતું, ને અહીંયા એટલી બધી જૂની દુકાનો બી છે જ્યાં વર્ષોથી જે પેઢી દર પેઢી વસ્તુઓ બનતી આવતી હોય છે એ તમને આ જગ્યા પર જોવા મળશે. અને આજે આપણે અહીંયા જ છીએ, તો ચાલો હું તમને અહીંની અમુક વસ્તુઓ બતાવું. લેટ્સ ગો. મસાલાવાળા બટાકા ભૂંગળા, મસાલેદાર ચણા, ખટાસ, આંબલી માટે લાઇનમાં લાગવું પડતું હોય છે. દરેક જગ્યા પર અલગ અલગ ફ્લેવર્સના મસાલા ચણા બટાકા અને આ સ્પેશિયલ ભેળ પણ મળતી જ હોય છે. સેવૈયા, અનાનસ, ફ્રૂટ્સ, ચોળા ફળી, મીઠાઈઓની અવનવી વેરાયટી પણ અહીંયા દરેક જગ્યાએ તમને મળી જાય. પાલનપુરનું આ બજાર પોતાના જૂના સ્વાદ, ટેસ્ટ અને ખાવાની ડિફરન્ટ યુનિક પારંપરિક વસ્તુઓ હજુ પણ સાચવી રહ્યું છે. અને આજે આપણે એ સ્વાદની સફર કરી. વિડિયો ગમ્યો હશે. નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળીશું ઓન્લી ઓન સફર વિથ અંજલિ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટેક કેર.